एक ज शब्द में उत्तर लखो। मित्रों आ प्रश्न ने अपने फरी एक वक्त याद करिए। अहीं हूँ प्रश्न बोलीश अने एनो उत्तर तमारे बोलवानो छे। पछी स्क्रीन पर जादू थशे, जेवो तमे उत्तर बोलशो तेवो ए जवाब त्यां आवी जशे। तो तमे बोलशो ने? ओके। पहलू, वादळा भेगा थईने कोनी पाछळ जईने बैठा? काळा वादळानी पाछळ। જોયું ને મિત્રો, તમે જેવું બોલ્યા તેવો સ્ક્રીન ઉપર આવી ગયું ને? ચલો તેવી જ રીતે આપણે બીજા પ્રશ્નો બોલીશું। બીજું, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? પવનની। ત્રીજું, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? સૂર્યોદય થાય છે। ચોથું, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? આંખો ચમકાવતા હતા। હવે છેલ્લું, પવનને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વાવાઝોડું। નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્યની સામે ખરાની નિશાની કરો। મિત્રો જુઓ, અહીં સ્ક્રીન ઉપર પ્રશ્ન અને તેના ઉત્તર આવશે। એ ત્રણમાંથી જે પણ ઉત્તર સાચો હોય તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે ત્યાં ખરાની નિશાની આવી જશે। જુઓ છે ને જાદુ? ચાલો તો હું પ્રશ્ન બોલું। એક, ગુલાબી ઠંડી હતી। જવાબ, ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી, મજા પડે એવી ઠંડી હતી, ખૂબ વધારે ઠંડી હતી। બીજું, સૂર્યોદય થયો, સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગ્યો હશે, સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે। ત્રણ, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા, પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા, પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી। સરસ મિત્રો, તમે સુંદર જવાબ આપ્યા। વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો। વરસાદ વરસવા માંડ્યો, બધા વાદળાએ કપડાં પહેર્યા, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, વાદળાની આંખો ચમકવા લાગી, કૂકડો કૂકડે કૂક કરતો હતો, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, સવાર થઈ। આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસમાં લખો। મિત્રો ઉપર કૌંસની અંદર આપને 1-4 ક્રમ જવાબ સાથે આપ્યા છે, તમે બરાબર વાંચી લો। હવે તમારી આગળ સ્ક્રીન ઉપર એક વાક્ય આવશે, એ વાક્યની સામે ચોરસમાં કયો ક્રમ લાગુ પડે છે એ તમારે બોલવાનો છે, એટલે સ્ક્રીન ઉપર એ જવાબ આવી જશે। એક, વાદળના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા। બે, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ। ત્રણ, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા। ચાર, વાદળાઓએ દિવાળી ઉજવી।
5 આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો. 6 એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી. 7 ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો. 8 આકાશની પરીઓએ વાળ ધોયા. ચાલો ગાઈએ ગીતડું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આપલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. ઘડિયાળમાં 10 વાગે, તન 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 તન, બા મને ખોળવા લાગે, બચ્યું ક્યાં બચ્યું ક્યાં બચ્યું ક્યાં. હું તો આભલે ઉડિયા કરું, જે ઊંચે ઉડિયા કરું. પેલા ડુંગરાની તો છે, મારી પાંખ જઈ પહોંચે. બા ધીંગલી જેવા, બાપુ ધીંગલા જેવા, ના 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 ના, જો હું તો છાના માના. આભલે ઉડિયા કરું, આભલે ઉડિયા કરું. મિત્રો, આપણે ગીતડું તો ગાઈ લીધું, હવે આપણે રીડિંગ ક્રિકેટની રીતે વાદરાની ગમ્મતનો એક પેરેગ્રાફ જોઈશું. મિત્રો, રીડિંગ ક્રિકેટ કોને કહેવાય તેની સમજ હું તમને અહીં આ એક પેરેગ્રાફ વાંચીને આપીશ. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકુ કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. મિત્રો, આને કહેવાય રીડિંગ ક્રિકેટ. જ્યારે આપણે શાળામાં મળીશું ત્યારે ફરીથી આ ક્રિકેટ રમીશું. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો. આવજો મિત્રો.